नमस्कार દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાં સ્વાગત છે આપણું. આજે સમાચારમાં જણાવીએ ત્યારે જય જલારામ સેવા ગ્રુપ દ્વારા મિથિલિન બ્લૂનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. વૈશ્વિક મહામારી કોરોનાના કહેરની બીજી લહેરની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે અને મોટા શહેરો બાદ ગામડામાં પણ કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા લોકોને વેક્સિન પણ લગાવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે કોરોનાની બીજી લહેરમાં ડૉક્ટર ગોલવાલકર મિથિલિન બ્લૂથી ઘણા કોરોનાના દર્દીઓની સારવાર કરી અને સાજા થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને હવે આ મિથિલિન બ્લૂને રાજ્યના અનેક શહેરોમાં નિઃશુલ્ક રીતે વિતરણ કરવામાં આવી રહી છે. ત્યારે આજે વડોદરામાં જય જલારામ સેવા ગ્રુપ દ્વારા વડોદરા શહેરના વિસ્તારોમાં સેન્ટરો બનાવીને મિથિલિન બ્લૂનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકસામના ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, કેયુર બારોટ, જય હિન્દ. જાની છે અને મારા મધુરનું નામ રસીલાબેન જાની છે. એમની ઉંમર 92 વર્ષની હતી છે અને લગભગ 26 તારીખે એમને કોરોના ડિટેક્ટ થયું હતું. સિટી વેલ્યુ હતી લગભગ 20ની વેલ્યુ હતી અને હું પોતે કતાર નોકરી કરું છું એટલે હું 26મી તારીખે આવ્યો ત્યારે પછી અહીંયા ડૉક્ટરોને પૂછ્યું તો કોઈ જગ્યાએ આઈસીયુ ને મેડિકલ ફેસિલિટી અવેલેબલ હતી નહીં. પછી ધેન બી ડિસાઇડેડ કે અમે લોકો હોમ આઇસોલેશન કરીને ટ્રીટમેન્ટ કરીએ. એ દરમિયાન મને મિથિલિન બ્લૂનું કોઈએ કહેલું હતું એટલે બધી મુશ્કેલથી પછી એક મેડિકલ સ્ટોરમાંથી મિથિલિન બ્લૂ મળ્યો. ત્યારે ઓક્સિજન લેવલ 85 હતું 26મી રાત્રે અને મિથિલિન બ્લૂના 3-4 ટીપા જીભ નીચે મૂક્યા રાત્રે અને 2 દિવસ પછી એમનું ઓક્સિજન લેવલ કન્ટિન્યુઅસલી 94-95ની આજુબાજુ આવી ગયું અને ગઈકાલે એમનો રિપોર્ટ પણ કોરોના નેગેટિવ આવી ગયો છે. હું જે જલારામ ગ્રુપ જે સેવા કરે છે એ લોકોને ખૂબ અભિનંદન આપું છું અને શક્ય એટલી આ સેવા બધા લોકો વતી લોકો આગળ કરે એવી લોકોને પ્રાર્થના કરું છું.